ક્રેડાઈ અમદાવાદના દરેક કામ જો જુસ્સા અને ઉત્સાહથી જો કોઈ કરતું હોય તો તે છે ઘણા યુથના રોલ મોડલ એવા યંગ એન્ડ ડાયનામિક પ્રેસિડેન્ટ ઓફ ક્રિડાઈ અમદાવાદ શ્રી તેજસભાઈ જોશી તેઓને હું આવકાર સંબોધન માટે વિનંતી કરીશ ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય શ્રી રેવન્યુ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી શહેરી વિકાસ મંત્રી માન્ય શ્રી વિનોદભાઈ મોરડિયા આપણા સૌના મેન્ટર શ્રી જક્ષયભાઈ શાહ શ્રી શેખરભાઈ પટેલ કડાઈ ગુજરાતના ચેરમેન શ્રી અજયભાઈ સેક્રેટરી શ્રી નીલમભાઈ મારા સાથી સેક્રેટરી શ્રી વિરલ શાહ ઉપસ્થિત વડીલો સૌ મિત્રો આપ સૌનો હું સંસ્થા સ્વાગત કરું છું કોવિડના આ કપરા સમય બાદ કેડાઈ અમદાવાદ દ્વારા બે વર્ષ પછી પ્રોપર્ટી શોનો શુભારંભ કરવામાં આવ્યો શુક્રવારના રોજ આપણો સોલમો ઘાયટ પ્રોપર્ટી શોનું અનાવરણ થયું શહેરના સાહીઠ નામાંકિત ડેવલપર અને અઢીસોથી વધુ પ્રોજેક્ટ અહીંયા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા ત્રણ દિવસ દરમિયાન અને આજે બપોર સમય સુધીમાં આશરે પંચોતેરથી એંસી હજાર લોકોએ આ શોની વિઝિટ કરી છે અને છેલ્લા બે વર્ષનો જે આપણને ગેપ હતો આજે ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે હજી પણ અત્યારે બી મોટો રસ છે એટલે લગભગ એક લાખ લોકોની વિઝિટ સાંજ સુધીમાં થશે એવી અમને અપેક્ષા છે અને ખૂબ સારો પ્રતિસાદ પ્રોપર્ટી શોને મળી રહ્યો છે ભાગ લેનાર બધા ડેવલપર મિત્રોના જણાવ્યા અનુસાર સ્ટોલ ઉપર પ્રોજેક્ટ બાબતે સવારથી સાઇટ વિઝિટોનો દસારો પ્લસ ઇન્ક્વાયરીઝ ચાલી રહી છે ઘણા છે ગઈકાલે પણ મને વાત કરી એ લોકોએ ચેક્સ પણ બતાવ્યા બુકિંગમાં બી કન્વર્ઝન બહુ સારું આવી રહ્યું છે એક સારું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે અને મને વિશ્વાસ છે કે આ પ્રોપર્ટી શોમાં અમદાવાદના શહેરીજનોને પોતાનું સપનાનું ઘર ચોક્કસ મળશે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમક્ષ જ્યારે અમુક સંસ્થા વતી કોઈ પણ રજૂઆત લઈને જઈએ તો એક ગર્વ બહુ ફીલ થાય છે રેરાહોનો પ્રશ્ન હોય રેવન્યુ વિભાગનો પ્રશ્ન હોય અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને લગતા કોઈ બી વિશેના પ્રશ્નો હોય તેઓ અમારી રજૂઆતો સાંભળે છે અને ત્વરિત નિરાકરણ માટે સકારાત્મક અભિગમ ધરાવે છે ખાસ કરીને હમણાં જ ગુજરાત સરકાર દ્વારા જે આઈટી પોલિસીની જાહેરાત કરી છે તેના દ્વારા ગુજરાતના વિધ વિકાસને બહુ સારો એક મળશે ઘણા નવા આઈટી પ્રોજેક્ટ્સ બી આ પ્રોપર્ટી શોની અંદર શોકેસ કરવામાં આવ્યા છે એટલે સર આપની આ પરિણામલક્ષી પદ્ધતિથી અમે સૌ આપને આવકારીએ છીએ વી થેન્ક યુ વેરી મચ ટુ યુ ઓક કડઈ અમદાવાદ ગાયડના ડેવલપર્સ આગામી છથી નવ મહિનામાં જે પ્રોજેક્ટ મૂકવાના છે સર અમે એક વાઇબ્રન્ટ સમિટ વખતે એ પ્રોજેક્ટ ગુજરાત સરકારશ્રીના પોર્ટલ પર ઓલરેડી અમે અપલોડ કરી દીધેલા છે અને એ અમદાવાદ શહેરમાંથી માત્ર સાઠ હજારથી વધુ કરોડના પ્રોજેક્ટ છે સાહીઠ હજાર કરોડના પ્રોજેક્ટ છે અને અન્ય ગુજરાતના શહેરોમાંથી લગભગ પચાસ હજાર કરોડના પ્રોજેક્ટ અપલોડ કર્યા છે તો અમારી સંસ્થાઓથી આપશીને એક ખાસ રજૂઆત છે સર કે અમારે સરકાર પાસેથી કોઈ પણ પ્રકારના ફાયદા નથી જોઈતા પણ તમામ પ્રોજેક્ટ એઝ પર જીડીસીઆર એન્વાયરમેન્ટ રૂલ્સ રેવન્યુ લો મુજબ જ કરવા છે માત્ર ને માત્ર અમને આ પ્રોજેક્ટની મંજૂરી માટે એક ગ્રીન ચેનલ હેઠળ ફાસ્ટેગ અપ્રુવલ મળે અને તેની એક કમિટીની રચના કરવામાં આવે જેમાં ઓએસડી અર્બન અર્બન સેક્રેટરી રેવન્યુ સેક્રેટરી રેરા ચેરમેન ક્રેડઈ અમદાવાદ ક્રેડઈ ગુજરાત એમાં હો સામેલ હોય રાજ્યના પાંચ ઝોનમાં આવી કમિટીની રચના કરવામાં આવે ને ત્યારબાદ દર મહિને આ પ્રોજેક્ટનું મોનિટરિંગ થાય અને દર ત્રણ મહિને આ કમિટીની મિટિંગ થાય જે પ્રોજેક્ટ અને જમીન લીધા પછી પરવાનગી આવતા લગભગ દસથી બાર મહિના અમને રેરા નંબર આવતો હોય છે તો આ સમગ્ર પ્રક્રિયાની અપ્રુવલ અમને ત્રણથી ચાર માસમાં મળી જાય તો આ પ્રોજેક્ટ અમારા ઝડપથી અમલમાં આવશે ગુજરાતમાં એમ્પ્લોયમેન્ટ પણ વધશે અને ગુજરાતનો વિકાસ જે જે સ્પીડે થઈ રહ્યો છે એનાથી વધુ સ્પીડ પકડશે અને અમને એનો ચોક્કસ વિશ્વાસ છે કે આપના દેશી વિઝન દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને આપ ઝડપથી અમલમાં મૂકાવશો સર આપનો અમૂલ્ય સમય ફાળવી અત્રે પધાર્યા એ બદલ સૌ ડેવલપર અને સંસ્થાવતી આભાર માનું છું જય ગુજરાત જય ભારત થેન્ક યુ